साखर न्यूट्रिशन ऑनलाइन वीडियो लेक्चर मित्रों लास्ट टाइम आपणे स्टेटिस्टिक ना चैप्टर नंबर 3 मां लास्ट कैटेगरी नी अंदर पहुंची गया छे के जेनी अंदर बब्बे अथवा त्रण गुण नी अंदर जे शॉर्ट एग्जांपल टाइप्स ना नाना नाना दाखला पूछाय छे एनी गणतरी ऑलरेडी स्टार्ट करी एमां त्रण कैटेगरीज वाइज ना सूत्रों मां अत्यार सुधी आपणे कुल 6 प्रकार ना टूंका दाखलाओ पूर्ण करी ચલો હવે આજે એક નવા પ્રકારના સૂત્રની સાથે નવી કેટેગરી સાથે આગળ વધીશું તો ટોપિક્સની અંદર 7મા નંબરનો એક નવો મહત્વનો દાખલો ગણવાનો છે જેની સિચ્યુએશન આ રીતે આપી છે મિત્રો નીચેની માહિતી y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો ધેટ મીન્સ કે સમીકરણ અને ત્યાર પછી વધુમાં પાછળ નિશ્ચયતાનો આંક શોધો એવી પણ સૂચના આપેલી છે જો કે ભૂતકાળનો અનુભવ હવે તમારી પાસે છે એટલે તમને ખબર છે કે નિશ્ચયતાના આંકની ગણતરી આવે તો કેપિટલ આર સ્ક્વેર શોધવાનું છે પરંતુ આ બંને માપોની ગણતરી સ્ટાર્ટ કરીએ પહેલા રકમની સિચ્યુએશનને જરા સમજી લો કે જેથી કરીને કયા માપ આપ્યા છે કયા સૂત્રનો આધાર લઈને દાખલો ગણવાનો એ ખ્યાલ આવે તો ફરીથી એક વખત આપણને કોષ્ટક ફોર્મની અંદર માહિતી આપેલી છે હવે આવું તો ભૂતકાળમાં ઘણી બધી વખત આવી ગયું એટલે હવે તમને ખબર છે કે જ્યારે કોષ્ટક ફોર્મેટની માહિતી હોય ત્યારે જે x નો કોલમ છે એ ચલ x ની કિંમતો છે એવું સમજી લેવાનું અને y નું કોલમ ચલ y ની કિંમતો છે એવું સમજવાનું હવે જરા વિગતો પર ફોકસ કરો તો પહેલું સ્વરૂપ આપ્યું છે મધ્યક જેમાં આ 60 એ x નો મધ્યક છે એટલે એને સંકેત આપીશું x બાર તો યાદ રાખજો તમને પરીક્ષાની અંદર કોષ્ટક ફોર્મ આપે અને તમે જ્યારે દાખલો સ્ટાર્ટ કરો ને વિદ્યાર્થી મિત્રો ત્યારે તમારે દરેકે દરેક માપને સંકેતમાં એક્સપ્લેન કરીને પહેલા મૂકવાના અને પછી ગણતરી સ્ટાર્ટ કરવાની સો પહેલો સંકેત x નો મધ્યક x બાર 60 થયો એક્ઝેક્ટલી બાજુમાં y નો મધ્યક છે એટલે y બાર બનશે એ 25 થયો ત્યાર પછી નેક્સ્ટ વિગત આપી છે પ્રમાણિત વિચલન આપણે ભૂતકાળમાં શીખવાય કે પ્રમાણિત વિચલનનો સંકેત બને છે s એમાં ચલ x માટે છે 6 એટલે એને sx તરીકે રજૂ કરી શકાય સો પહેલી કિંમત sx માટેની આવી છે 6 અને y અંતર 3 આવેલા છે એટલે y માટેનું પ્રમાણિત વિચલન છે એનો સંકેત બને છે sy 3 અને લાસ્ટ કિંમત આપી છે સહ વિચલન આ ખાસ યાદ રાખજો જ્યારે બંને ચલ x અને y નું સહ વિચલન આપેલું હોય તો એના માટેનો સંકેત આ રીતે લખાય cov ફૂલ સ્ટોપ xy 10.4 તો આના પરથી આપણને પાંચ પ્રકારના માપોની કિંમતો મળી x બાર y બાર sx sy અને cov xy હવે ધ્યાનથી સમજો આ માપનો આધાર લઈને જ્યારે દાખલો સ્ટાર્ટ કરો એટલે પહેલું કેલ્ક્યુલેશન સમીકરણ બનાવવા માટેનું થશે જેના માટે આપણી પાસે બે પ્રકારના અચળાંકો a અને b જોઈએ હાલમાં નથી એટલે પહેલા એની ગણતરી કરીશું સૌથી પહેલા શોધીશું b હવે ધ્યાનથી સમજો b શોધતી વખતે કયા પ્રકારના સૂત્રનો ઉપયોગ કરવાનો એનો આધાર x બાર y બાર સિવાયની જે કિંમતો આપી હોય ને મિત્રો એના ઉપર રહેલો છે તો અત્યારે આપ જોઈ રહ્યા છો કે x બાર અને y બાર સિવાય આપણી પાસે દાખલામાં આ ત્રણ પ્રકારના માપ આપેલા છે હવે સ્ટેપ નંબર 1 જો રકમમાં cov xy આપેલો હોય એટલે કે સહ વિચલન તો b ફોર્મ નિયત સંબંધાંક શોધવા માટે આ પ્રકારના સૂત્રનો ઉપયોગ કરવો પડે b equal to cov xy સહ વિચલનની ઉપર મૂકવાનું અને એના ભાગ્યા રિમેમ્બર s સ્ક્વેર x આવે છે આ સ્ક્વેર થાય એટલે લાસ્ટ ટાઈમ સમજાવેલું કે વિચલન બની જાય છે તો અહીંયા વિચલનનો આધાર લઈને તમારે ભાગાકાર કરવાનો છે હવે સૂત્રમાં જ્યારે કિંમત મૂકીશું તો cov xy ની કિંમત અહીંથી લઈશું 10.4 પણ ધ્યાન રાખજો છેદમાં મૂકવા માટે s સ્ક્વેર x જોઈએ જે આપ્યો નથી પણ કઈ નહીં sx ની કિંમત આપી છે ને એ કિંમતનો વર્ગ કરી તમારે છેદમાં મૂકવાનો એટલે યાદ રાખજો જો દાખલામાં r આપેલો હોય સહસંબંધાંક અને d શોધવો હોય તો એ વખતે સૂત્ર આવું આવે d equal to r ગુણ્યા sy upon sx ત્યાં sx અને sy ની જરૂર પડે જ્યારે સહ વિચલન આપ્યું હોય ને તો એમાં વિચલનની જરૂર પડે એટલે આપણે શું કરવું પડે આ sx ની કિંમત જે 6 આપી છે એનો વર્ગ કરી દેવાનો એટલે એ થઈ જાય s સ્ક્વેર x 6 નો વર્ગ 36 હવે 10.4 ને 36 વડે ભાગીશું
તો જવાબ મળે છે 0.29 આ રીતે સમીકરણમાં મૂકવા માટે પહેલી કિંમત b for ને સંબંધાંક કન્ફર્મ થઈ ગયો એનીવે હવે સેકન્ડ નંબરનો ચળક મેળવીશું એ આ સૂત્ર તો સિક્યોર્ડ જ છે આમાં તો ગમે તે પ્રકારની માહિતી હોય પહેલેથી કોમન સૂત્રનો જ આધાર લીધો છે y bar - bx bar ઉપરથી y bar ની કિંમત લખી 25 માઈનસ હવે ગુણાકાર કરવાનો છે એટલે કૌંસમાં લખશું b ને સંબંધાંક છે 0.29 ગુણ્યા x bar નું મૂલ્ય છે 60 0.29 ગુણ્યા 60 કરતા જવાબ મળે છે 17.4 આગળ 25 તો છે જ હવે એ 25 માંથી 17.4 બાદ કરતા તમને a નું મૂલ્ય મળી ગયું 7.6 તો આ રીતે બે પ્રકારના અચળાંકો a અને b સુધ્યા પછી હવે સીધે સીધી એની કિંમતોને સમીકરણમાં મૂકી દઈશું એટલે સમીકરણનું સ્વરૂપ પહેલા લખીશું y ની x પરની નિયત સંબંધ રેખાનું સમીકરણ y કેપ બરાબર a + bx થાય a અને b ની કિંમત મૂકવાની તો સ્વરૂપ આ રીતે બનશે y કેપ ઇક્વલ ટુ 7.6 0.29 આટલું લખ્યા પછી હવે ફોકસ કરવાનું શું x ની કિંમત આપી છે જો અગર આપી હોય તો અહીંયા મૂકીને ઉકેલ મેળવવાનો તો તમને y ની કિંમત પડે પડેલું તો છે નહીં બસ તો આટલું લગતા તમારા આ દાખલામાં પહેલી ગણતરી જે નિયત સંબંધ રેખા મેળવવાની હતી એ પૂરી થઈ પરંતુ હજુ દાખલો પૂરો નથી થતો એટલે સેકન્ડ સ્ટેપની અંદર તમારે શોધવાનું છે નિશ્ચયતાનો આંક બસ હવે સેકન્ડ સ્ટેપની અંદર એની ગણતરી કરીશું તો ભૂતકાળમાં આપણે સમજાવ્યું છે કે જ્યારે દાખલામાં નિશ્ચયતાના આંકની ગણતરી કરવાની થાય તો એના માટેનો સંકેત કેપિટલ આર સ્ક્વેર અને એનું સૂત્ર બનશે સ્મોલ આર નો વર્ગ તો થિંક અબાઉટ ઇટ તમારે આ મોટા આર નો સ્ક્વેર શોધવો હોય તો એના માટે આપણી પાસે છોટો આર જોઈએ મતલબ નાનો આર જોઈએ કે જેને આપણે ભૂતકાળમાં સહસંબંધાંક તરીકે ઓળખતા હતા હવે મિત્રો એ તો છે ને એટલે સૌથી પહેલા તમારે ફરજિયાત સ્મોલ આર ની ગણતરી કરવાની છે તો ચેપ્ટર નંબર 2 માં જ્યારે ફર્સ્ટ ટાઈમ આપણે સહસંબંધાંક ની ગણતરી ભણ્યા હતા ત્યારે મેં તમને લોકોને એમાં પણ કાર્લ પિયર્સનની પદ્ધતિમાં અલગ અલગ પ્રકારની માહિતીના જુદા જુદા સૂત્રો શીખવાડેલા અત્યારે માહિતીનું કયું સ્વરૂપ છે જોવું પડે અને એને અનુરૂપ સૂત્ર લેવું પડે તો મેં તમને શું કીધું x bar અને y bar સિવાયની કિંમતોને જોઈને સૂત્ર યુઝ કરવાનું તો x bar y bar ને અત્યારે છોડી દઈએ તો બાકીની ત્રણ કિંમતો આવી જશે sx sy અને cov xy તો પોઈન્ટ નંબર 1 આ ત્રણ માપ આપેલા હોય અને જો તમારે સહસંબંધાંક r શોધવો હોય ને તો સૂત્ર આવું આવે ભૂતકાળના સૂત્રો આવડવા જરૂરી છે તો જ તમે અહીંયા ગણતરી કરી શકશો એટલે જો રિફરાઇઝેશન ન થયું હોય વિદ્યાર્થી મિત્રો તો આગળના ચેપ્ટરમાંથી બધે બધા સૂત્રો છે જ તમારી પાસે એક વખત તમારે જોઈ લેવા પડશે એની વે અત્યારે તો હું તમને સમજાવી દઉં છું તો સૂત્ર આ રીતે લેવાનું COV XY છેદમાં બંને કિંમતો મૂકવાની આવે SX ગુણ્યા SY આ સૂત્રનો ઉપયોગ કરીને પહેલા R સુધી હવે સૂત્રમાં મૂકવા માટે તો ઓલમોસ્ટ બધી કિંમતો છે જ ખાલી માપ જ મૂકવાનો છે તો COV ની કિંમત 10.4 ભાગ્યા SX અને SY અનુક્રમે 6 ગુણ્યા 3 છેદમાં 18 10.4 ને 18 વડે ભાગતા R નું મૂલ્ય મળી ગયું 0.58 પણ મિત્રો આ તો હજી માત્ર R આપણો ટાર્ગેટ છે એનો સ્ક્વેર કરવાનો બસ તો હવે એ જ કિંમતનો વર્ગ કરી દઈશું એટલે 0.58 નો સ્ક્વેર કરતા તમને કિંમત મળી 0.34 જે બની જાય છે આપણા માટે r નો સ્ક્વેર ધેટ મીન્સ આપણી ગણતરીનું મેઇન માપ મળ્યું નિશ્ચયતાનો આંક હવે ધ્યાનથી સમજો r r સ્ક્વેર ની કિંમત જો દાખલા 0.85 1 ની વચ્ચે આવી હોય તો જ તમારે અર્થઘટનમાં લખવું પડે કે સુરેખ નિયત સંબંધની ધારણા યોગ્ય મતલબ સાચી છે પરંતુ તમે જોઈ રહ્યા છો 0.34 એ 0.85 એક ની વચ્ચે તો આવતું નથી તો આ સિવાયની બીજી કોઈ પણ કિંમત આવે ત્યારે તમારે અર્થઘટનમાં નીચે લખવાનું કે ચલ x અને y વચ્ચે સુરેખ નિયત સંબંધની ધારણા સાચી નથી હવે એ એક જવાબદારી તમારી રહેશે ગમે ત્યારે પણ કેપિટલ R સ્ક્વેર એટલે નિશ્ચયતાનો આંક શોધ્યા પછી તમારો જવાબ અર્થઘટનના ભાગ સ્વરૂપે તમારે જાતે લખવાનો હશે હું ખાલી સમજાવી દઉં છું બાકી લખવાનું તમારે રહેશે આટલું મળ્યા પછી નીચે હેડિંગ આપી દેવાનું અર્થઘટન અને લખવાનું કેપિટલ આર સ્ક્વેર બરાબર 0.34 હોવાથી બે ચલ
X અને Y વચ્ચે સુરેખનીય સંબંધની ધારણા યોગ્ય નથી. બસ આ રીતે ત્રણ માર્કની ગણતરીની અંદર આ ટાઈપ્સના દાખલા આવે છે. એનીવે હવે નેક્સ્ટ દાખલો આજ પ્રકારની રીતથી ગણીશું પણ થોડુંક વિવિધતા આવે કંઈક નવું ડિફરન્સ આવે એ મુજબની ગણતરી.